जय माता जी। मित्रों, आज आपणे केरीनो रस अने पड़वारी रोटली बनावानी छे। पहला आपणे केरीनो रस बनावी लईशुं। तेना माटे मैं बे केरी ले लीधी छे, 500 ग्राम जेटली छे। हवे केरीनी छाल उतारी लईशुं। सौ प्रथम आ रीते बधी छाल उतारी दीधी छे। हवे एने कटका करी દઈશું ઝીણા ઝીણા, અને ગોટલાનો ભાગ કાઢી લઈશું। ઝીણા ઝીણા કટકા કરી દીધા છે। હવે એક મિક્સર જાર લઈશું, તેમાં બધા જ કટકા એડ કરી દઈશું કેરીના। હવે કેરી ગરી હોય એ પ્રમાણે આપણે ખાંડ નાખવાની છે। જો ગરી વધારે હોય તો ઓછી ખાંડ નાખવાની। એટલે મેં 1.5 ચમચા જેટલી ખાંડ લીધી છે, અને થોડો ફૂડ કલર લીધો છે, અને બરફના આઈસ ક્યુબ લીધા છે। હવે થોડું પાણી એડ કરીને આપણે પીસી લઈશું। જો પીસી લીધો છે રસ, સરસ બનીને રેડી થઈ ગયો છે। તમારે જેટલો જાડો રાખવો હોય, આમ તો કેરીનો જાડો હોય તો સારો લાગે છે, એટલે જાડો જ રાખ્યો છે મેં। હવે અમે રોટલીનો લોટ બાંધીને રેડી રાખ્યો છે પડવારી રોટલી બનાવવા માટે। રોટલીનો લોટ કેવી રીતે બાંધવો એની રીત છે જ મારા વિડીયોમાં। હવે થોડું તેલ લગાવીને તેને મસળી લઈશું। લોટને તેલ લગાવીને મસળશો એટલો જ લોટ સરસ થશે। અડધો કલાક જેવો મેં રેસ્ટ આપ્યો હતો લોટને, જેટલો તમે રેસ આપશો એટલો લોટ તમારો સરસ થશે। હવે બે લુવા લઈ લઈશું એક સરખા થોડ રોટલીના। આપણે બે ટાઈપની આજે રોટલી પડાવવાની છે પડવારી। પહેલાં પહેલી રીત બતાવી રહી છું। થોડું તેલ લગાવી દઈશું બે ગુલ્લા ઉપર, થોડું થોડું, ને લોટ છાંટીને દબાઈ દઈશું, પ્રેસ કરી દઈશું। ટામણ માટે લોટ લઈ લઈશું એ વણી લઈશું। વણતા ખાસ ખ્યાલ રાખવાનું છે કે આપણી રોટલીમાં ચપટી ના આવે, એ તો આપણી પડવાળી રોટલી પડ નહીં ખુલે, એટલે ધ્યાનથી તમારે રોટલી વણવાની છે। જો વણી લીધી છે, આટલી થિકનેસ રાખવાની, બહુ પતલી નથી કરવાની। હવે બીજી રીતમાં આપણે બે લુવા લીધા છે ને આટા વણ લગાવી દીધું છે, અને પૂરી સાઈઝની વણી લઈશું રોટલીને। બે રોટલી પૂરી સાઈઝની વણી લીધી છે મેં, જો થોડું તેલ લગાવી લઈશું એક પૂરી પર, અને થોડો અટામણ લઈ લઈશું। અટામણ જેટલો રહેશો એટલો જ તમારી પડવારી રોટલી જલ્દી ખુલશે। હવે બીજી પૂરી પર આપણે ખાલી તેલ જ લગાવીને પહેલી પૂરી પર ઊંધી મૂકી દઈશું। તેલ લગાવેલો ભાગ અંદરની સાઈજ રાખીને હવે અટામણ માટે લોટ લઈ લઈશું। હવે વણી લઈશું એને પણ, અને બે રીતે આપણે પડવારી રોટલી બનાવી છે। જો વણી લીધી છે, બાજુના ગેસ પર મેં તવી ગરમ કરવા મૂકી દીધી છે રોટલી ચડવા માટે। જો બની ગઈ છે સરસ રોટલી પડવારી, હવે આપણે શેકી લઈશું। રોટલી એડ કરી દીધી છે, હવે મીડિયમ આંચ રાખીશું। મીડિયમ આંચે આપણે બે બાજુ સરસ એને ચઢાવવાની છે, ધીમે ધીમે ફેરવી ફેરવીને, જ્યાં સુધી બે બાજુ ગોલ્ડન ના થાય ત્યાં સુધી એને ચડવી લઈશું ધીમી આંચે, કેમ કે બે પડ છે એટલે અંદર ચડતા પણ વાર જ લાગે છે। થોડું કોટન કપડું લઈ લઈશું, અને ધીમે ધીમે એને દબાવીને શેકી લઈશું। બહુ નથી દબાવવાનું, નોર્મલ જ દબાવીને આપણે કરવાનું છે, એ તો ખાખરા થઈ જશે। ધીમે આંચે થોડું થોડું જ પ્રેસ કરવાનું છે। જો પડવારીના રોટલીના પડ તો દેખાવા જ માંડ્યા છે, જેમ શેકાશે એમ આપણા પડ સરસ અલગ થઈ જશે। થોડી ગોલ્ડન થઈ ગઈ છે, બીજી બાજુ પણ ગોલ્ડન કરી દઈશું। ફેરવી દઈશું, સરસ થઈ ગઈ છે આપણી ગોલ્ડન એકદમ રોટલી। જો
आ बाजू पण सरस થઈ ગઈ છે। હવે હું તમને એના પડ અલગ કરીને બતાવું છું કેવા ખુલી ગયા છે અને એને રેડી થઈ ગઈ છે। હવે બીજી રોટલી આપણે શેકી લઈશું। તેની પણ આપણે શેકીને એના પડ પણ અલગ કરી લઈશું। બે બાજુ ફેરવી ફેરવીને સરસ શેકી લઈશું એને। જો ફૂલી ગઈ છે, પડવાળી રોટલી છે એટલે સરસ ફૂલી જાય છે, અંદરથી પડ અલગ થવા માંડે છે। આવી રીતે આપણે બધી રોટલી બનાવી લેવાની છે અને એને આપણે શેકી લઈશું ધીમે ધીમે। આવડતે પડ ખોલી દેવાના એટલે ખુલ્લા થઈ જાય છે। એક બાજુ શેકવાનું બાકી હોય તો વાર હોય તો પલટાઈને ફરીથી શેકી લેવાના। જો શેકીને રેડી થઈ ગયા છે અને પડ પણ સરસ ખુલ્લા થઈ ગયા છે, આપણે હવે એના પર ઘી લગાવી લઈશું। અંદરની સાઈડ બે સાઈડ ઘી લગાવીને રોટલીને દબાવીને સરસ બે બાજુ ઘી ચોપડી લેવાનું। જો બનીને રેડી થઈ ગઈ છે પડવાળી રોટલી અને કેરીનો રસ, તમે એકવાર જરૂરથી બનાવજો અને પછી મને કહેજો કે કેવા બન્યો હતો કેરીનો રસ ને પડવાળી રોટલી। અને જો તમને મારો વિડીયો ગમતો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો। એકદમ ટેસ્ટી એવું કેરીનો રસ અને પડવાળી રોટલી એકવાર તમે જરૂરથી બનાવજો।